ન્યૂઝ સ્ટેશન ઉપર આજ રોજ કોરોના અપડેટ ખાસ કરીને વલસાડ જિલ્લાના કોરોના અપડેટ પર નજર નાખીએ તો સૌથી મહત્વની બાબત આજ રોજ સત્તર કેસ નોંધાયા છે મૃત્યુઆંક શૂન્ય છે અને ડિસ્ચાર્જ ત્રેવીસ લોકો જિલ્લામાંથી થયા છે રોજબરોજ જે ત્રેવીસ રોજબરોજ જે ડિસ્ચાર્જ થાય છે લોકો તે ખૂબ મહત્ત્વનો આંકડો છે ને એની ચર્ચા આપણે આગળ કરીશું પરંતુ વલસાડમાં છ કેસ પારડીમાં ત્રણ કેસ વાપીમાં ત્રણ કેસ ઉમ ઉમરગામમાં બે કેસ ધરમપુરમાં એક કેસ અને કપરાડામાં બે કેસ નોંધાતા કો ટોટલ સત્તર કેસ નોંધાયા છે જેમાં પંદર પુરુષ અને બે સ્ત્રીનો સમાવેશ થાય છે વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો પોઝિટિવ આવ્યા છે એમાં વલસાડમાં સોસાયટી ફર્યું ધનોરી શ્રીરામ રેસિડન્સી સી વિંગ પુષ્પાંજલિ રેસિડન્સી દીક્ષિત મોલ્લો ધોબી તળાવ સહયોગનગર સામે મેં ફળ્યું મગોદ તૃપ્તિ રેસિડન્સી અટક પારડી પારડી ખાતેથી ભરવાડી ફળિયા સરોધી પારડીના બાલદા રેસિડન્સીમાંથી ત્યારબાદ પારડીના શિવમ એપાર્ટમેન્ટ ડમણી ઝાપા ખાતેથી વાપીના શ્રીરામ યાદવની ચાલ વાપીના સિદ્ધિ એપાર્ટમેન્ટ વાપીનું જ અલખનંદા રેસિડન્સી ચણોત કોલોની ઉમરગામની આનંદ સોસાયટી ભિલાડ અને ઉમરગામમાં જ ગુરુદેવનગર શીતલ કોમ્પ્લેક્સની સામે ધરમપુરમાં તિસ્કરી તલાટમાંથી કપરાડામાં આક્ષા હોટલ કપરાડા અને કપરાડાના રાધા રાધાફળિયું બાલચોંડી ખાતેથી પોઝિટિવ કેસ આવ્યા છે જે ચૌદ લોકો વલસાડમાંથી ડિસ્ચાર્જ થયા છે ખૂબ જ મહત્ત્વની બાબત ત્યારબાદ પારડીથી એક વાપીથી પાંચ ઉમરગામથી બે અને કપરાડાથી એક વ્યક્તિને ડિસ્ચાર્જ મળ્યો છે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે વલસાડમાં અત્યાર સુધી પાંત્રીસ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે સરકારી ફેસિલિટીમાં સત્યાવીસ લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં તેપન આમ કુલ ક્વોરન્ટાઇનની સંખ્યા એકસો પંદર છે આ આંકડો પણ ખૂબ ઓછો છે અને મહત્ત્વનો છે પારડીમાં એકસો દસ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે તો સરકારી ફેસિલિટીમાં શૂન્ય પ્રાઇવેટ ફેસિલિટીમાં શૂન્ય આમ એકસો ને દસ લોકોને ક્વોરન્ટાઇનની સંખ્યા છે વાપીમાં હોમ ક્વોરન્ટાઇનમાં એકતાલીસ સરકારી ફેસિલિટીમાં તેત્રીસ પ્રાઇવેટ ફેસિલિટીમાં શૂન્ય અને કુલ ક્વોરેન્ટાઇનની સંખ્યા ચુંબોતેર છે ઉમરગામમાં ચોપ્પન લોકો હોમ ક્વોરેન્ટાઇન છે અને ધરમપુરમાં અઠ્ઠાવન લોકો હોમ ક્વોરેન્ટાઇન છે તો કપરાડામાં શૂન્ય લોકો કોઈ પણ ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હાલ નથી કુલ બસ્સો અઠ્ઠાણું લોકો અત્યારે હોમ ક્વોરેન્ટાઇન સરકારી ફેસિલિટીમાં સાહીઠ લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં તેપન આમ ચારસો ને અગિયાર લોકો અત્યારે વિવિધ જગ્યાએ ક્વોરેન્ટાઇન છે વલસાડમાં અત્યાર સુધી બસો છત્રીસ કેસ પારડીમાં એકસો સાત વાપીમાં ત્રણસો પાંચ ઉમરગામમાં સાહીઠ ધરમપુરમાં અઢાર અને કપરાડામાં સત્યાવીસ કેસ આમ કુલ જિલ્લાના સાતસો ને કેસ જિલ્લા બહારના એકતાલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મૃત્યુનો આંક નો ડાઉટ વચ્ચે ખૂબ વધી ગયો હતો જે અત્યારે ઓછો થઈ રહ્યો છે પચોતેર લોકોના મૃત્યુ અલગ અલગ કારણોસર થયા છે અને બે વ્યક્તિના જિલ્લા બહાર ડિસ્ચાર્જ જે રીતે મળી રહ્યો છે લોકોને એક વાત સમજવા જેવી છે અને ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી છે સિવિલમાંથી મોટી સંખ્યામાં લોકો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે એનો મતલબ એ કે સિવિલમાં તંત્રની કામગીરીને બિરદાવવા જેવી છે મહત્વની બાબત એ પણ છે કે સિવિલમાં અપગ્રેડેશન થયું છે વસ્તુઓ મળતા ફેસિલિટી પણ મળી છે અને લોકોનું ધ્યાન પણ વધારે રખાઈ રહ્યું છે એવું અત્યારે આપણે માની શકીએ જે કલેક્ટર ઓફિસમાંથી અમુક મહત્વના નિર્ણયો લેવાયા છે એની અસર સિવિલ હોસ્પિટલમાં સ્પષ્ટપણે દેખાય છે અને તે જ કારણસર મહત્ત્વ એ છે કે કોરોનાના જે કેસો આવી રહ્યા છે તેની સામે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી રહી છે અને મૃત્યુઆંક અમુક દિવસોથી ઓછો થઈ રહ્યો છે